કારણ કે અત્યારે ગોગા બાપાનું પણ આપણે બોલશું, પણ એનાથી પહેલે વડવાળા દેવની જે બોલી લઈએ. બોલીએ વડવાળા દેવ કી જય, ગોગા બાપાની જય. પણ અત્યારે ઉપર લગ્નના પણ માહોલ નજીકમાં આવી રહ્યું છે, બે ત્રણ શબ્દો જ મારે બોલવાના છે, પછી તો સુરેશભાઈ બોલવાના છે. કે લગ્ન વિશે હું થોડુંક તમને સંભળાવવા જઈ રહ્યો છું કે આજે મારું ને તમારું જે કંઈ સ્વરૂપ છે ને, ઊભા વાહણાને વારે એક જ સ્વરૂપ દેખાય છે, પણ દીકરીના ત્રણ સ્વરૂપ છે. કે સિદ્ધિવિનાયક સામે બેઠા શારદા મુખ્ય થાય છે, હીરની દોરી હાથમાં લઈને કવિ હાલણા ગાય. આ પહેલું ને સહેલું દીકરીનું હાલણું જ બનાવવા માટે, કારણ કે મને આ અચાનક આવું દિમાગમાં આવી ગયું કે કવિ કાગ બાપુ ઝવેરચંદ મેઘાણી આ ઘણું બધું બનાવતા ગયા, પણ મને થોડો વિચાર આવ્યો. હું અભણ માણસ છું અને મને આવું પણ એક માણસે કીધું કે કવિ કાગ બાપુ અને ઝવેરચંદ મેઘાણી આ તો દેશના તમારે ગુજરાતના સાહિત્યકાર હતા, આ તો બરોબર, પણ રાષ્ટ્રકવિ તરીકે ઓળખાઈ રહ્યા છે આખા વિશ્વભરમાં. પણ આ લગ્નની તમેને કેવી રીતે તમે જાણી રહ્યા છો કવિ કાગ બાપુને, પણ કેમ કે અભણ હોય કે ભણેલો હોય આમાં કાંઈ લેવા દેવાનું નથી આવતું. કે કવિ કાગ બાપુ ઝવેરચંદ મેઘાણી એક મહારાષ્ટ્રના માણસે મને પૂછ્યું હતું કે તે કાંઈ વડાપ્રધાન હોતા કે કરતા, કાંઈ રાજકારણી હોતા, કસા કાંઈ હોતા, આવી રીતે મરાઠી ભાષામાં મને પૂછ્યું હતું. પણ મેં સારો એને જવાબ દીધો હતો કે કવિ કાગ બાપુ ઝવેરચંદ મેઘાણી સાહેબ નતા સરકારી, પણ મારી ગુજર ધરાની ગજબ શણગારી મારા વતનમાં વાવી ગયા છે વાડી, અને એ વાડીના ફૂલડા તમે સામે અમે રજૂ કરીએ છીએ, અને એ ફૂલડા પણ 52 ફૂલડાનો હાર જે મૂકી ગયા છે કવિ, પણ એના વિશે હું તો મેં તો ઘણું બધું બનાવેલું છે. કે સિદ્ધિવિનાયક સામે બેઠા શારદા મુખે થાય છે, હીરની દોરી હાથમાં લઈને કવિ હાલાણા ગાય છે. આ દીકરી મારી વાલનો દરિયો મેરામણ લહેરાય છે, પણ સમુદ્રોની લહેરું બધી સાથે રહી મુસ્કરાય છે. હમણાં સમાજમાં આપણે સમાજ સંમેલનમાં એમ કહેતા કે દીકરી ગુટકા બહુ ખાય છે. હમણાં મેં કીધું ને પહેલે પરમાટી ન ખાય ન પીએ, પોટ લઈને જુગાર રમવા કદી કે ન જાય, પછી 50 કરોડ પૃથ્વીમાં એને ફાવે એ ફળ ખાય. પણ પહેલું તો બાપને ભાઈને આ જુગાર દારૂ આ બધું મૂકી દેવું પડે, કે કારણ કે દીકરી તો એક પલવારમાં મૂકી દે, અને દીકરી તો એક રતન એવું છે કે પારગતની પાર્વતી મને અનસૂયા દેખાય છે. આ ત્રણ સ્વરૂપ મેં દીધેલા છે કે પારગતની પાર્વતી મને અનસૂયા દેખાય છે, જનક રાજાની જસવંતી દીકરી જાણી સીતા થઈ સર્જાય છે. એ દીકરી મારી વાલનો દરિયો મેરામણ લહેરાય છે, સમુદ્રોની લહેરું બધી સાથે રહી મુસ્કરાય છે. કે નીલા પીરા કેંજુડા નીલે નીલું તેરે ભાત છે, એની લોડ લડે છે ટારી એને ચોકી ચોધાર છે. દીકરી જેવી તો એક સંપત્તિ નથી દુનિયામાં, આ તો મારું મારું કરીને તો માણસને મરી જવું છે, પણ દીકરી જેવી સંપત્તિ કોઈ નથી. દીકરી ભણાવો, દીકરી જેમ ભણશે એમ જુગતની માલી પાસે સુધારો થશે. અને કારણ કે હું તમને આગળ વરી બીજું પણ કહેવા જોઈએ, એક કારણ કે દીકરી એક સમુદ્રની લહેરા છે. આ જેવી રીતે સમુદ્રોની લહેરું સલગતી હોય તમને વાલી લાગે આટલી વાલપ છે મને, પણ ઘણા મને એમ કહેતા હોય, ઘણી વખત કહી લીધેલું છે માણસે કે તમારે આમાં શું લેવા દેવા. હકીકતમાં મારે કાંઈ લેવા દેવા નથી, હું અભાણ છું, સાહિત્યકાર ઘણાય બોલવાવાળા છે, પણ તોય પણ આજે 35-40 સાલની ઉંમરના હોય અભણ હોય એને પણ બોલવા મારાથી ત્રણ ગણું જાણી રહ્યા છે, પણ એ લોકોને બોલવું નથી, હંગેરીને ભેરું કરવું છે. આવું સંસ્કૃતમાં સમાચારમાં કહે છે ને કે સંપત્તિ વાર્તા સ્વયંતા પરવાચક બલદેવમ સાગરમ, આ ખાલી સમાચાર વાંચીને જ રવાનું થઈ જવું છે અમુકને. આપણે કઈ ધરતી ના છે, પેલું આ વિચારવાનું, હું અભણ છું તો સતાય વિચારું છું. કે વામન અવતાર ધરી વિષ્ણુ પધાર્યાને બલિને ભાત ભરી રાખી, આકાશ પાતાળને પૃથ્વી માપી જેના દેહ મથે ડગલો રાખી રે જનેતા મારી, મામને વીંઝણે વાયરા વાતી, વીંઝણે વાયરા વાતી રે જનેતા મારી, વીંઝણે મને વાયરા વાતી. પણ રોટલાનું 21મું નામ મેં ઢેબરું રાખેલું છે, મેં નથી રાખ્યું. આપણા આ
કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં ઢેબરૂ જ કહેવાય છે. 21મો નામ કે ઢેબરા ગળતી જેની જનેતા દવડાવતી ઉઢણી નું ફલો આમ ઉડાડી એસી પંખો ની તેડી હવાયું નહોતી પછે કુદરતી અવસદી દેતી રે જનેતા મારી મામને વીંજણે વાયરા વાતી. પણ દીકરીના મેં ગીત પણ અનેક બનાવેલા છે કે સીધી જેવી રીતે દીકરીને હમણાં સીધી વિનાયકનું મેં કીધું, માત્ર જે કાંઈ ગીતો બનાવે છે બધાયમાં મેં આમ ગણપતિની સ્થાપના પહેલી કીધેલી છે કે આપણે મોતી ભરત હસ્તકલા જે છે એની શોભા કેવી છે કે અલી રે માજરિયા ધબક ધડી હોતી વાર વાર જડહડે છે મોતીડાની જ્યોતિ મારી દીકરી હાલી સાસરે મારી દીકરી હાલી સાસરે જેની સખીઓ સામે જોતી ધડ ધડ ધડું કેસે આસુડાન મોતી. આપણી હસ્તકલા એકલી એકલી આપણાને બોલાવે છે, આપણે કોઈ બોલવાની જરૂર નથી. એક એક પંક્તિના વાક્ય જે છે એ આપણી હસ્તકલા આપણાને બતાવે છે. પણ હું તો નાનો હતો ને મારી મા ઓફ થઈ ગઈ તો આ જ્ઞાન બધું એક સુરદાસ મારી દાદી માકણે મેળવ્યું છે. મેં 80 વર્ષની અવસ્થામાં મારી દાદી મા સુરદાસ જે મને જ્ઞાન બતાવતા દીકરી વિશે આપણી હસ્તકલા વિશે ઘણું બધું મને બતાવ્યું છે, આ એના વિશે જ હું બોલી રહ્યો છું.